રાખી છે. રોહિણી નક્ષત્રમાં રાત્રે 12 વાગે ભગવાન રણછોડને કંકુ તિલક કરી જન્મોત્સવના ઉત્સવની શરૂઆત કરાશે. ભગવાનને વિશેષ પંચામૃતથી સ્નાન કરાવવામાં આવશે. ત્યારબાદ 13 કરોડની કિંમતનું મુગટ ભગવાનના શિરે શોભાવવામાં આવશે. ત્યારબાદ ભગવાન રણછોડના બાળ સ્વરૂપને ઝૂલામાં ઝૂલાવવામાં આવશે. એક દિવસ પહેલાથી જ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. રાવેદા મુજબ ભગવાનને સ્નાન વિધિ સવારે પંચામૃતથી થશે અને પછી અષ્ટમી જે વિધિ છે અષ્ટમીની, એ અષ્ટમીની વિધિ સવારે પંચામૃત સ્નાનથી સ્ટાર્ટ થશે અને આ પ્રમાણે ભવ્ય ઉત્સવની કાલે ઉજવણી થવાની છે. આખો દિવસ સવારથી લઈને ભગવાનને અલગ અલગ પ્રકારના દાગીના વગેરે ધરાવીને દિવ્ય વસ્ત્ર ધારણ કરવામાં આવશે અને એ પછી સાંજના ટાઈમે જે જન્મોત્સવ છે એનું ઉજવણી સાંજના સમયે કરવામાં આવે છે. જે કે ભગવાનને દિવ્ય તિલક કરવામાં આવે છે કુમકુમથી 12 વાગે બરાબર અને અહીંયા ભગવાનને 7 તોપોની સલામી આપવામાં આવે છે. અહીંયા બંદૂકથી ભગવાનને 7 તોપોની સલામી આપવામાં આવે છે. હું પહેલી વખત જ ડાકોર આવી છું સ્પેશિયલ દર્શન કરવા માટે, પણ અહીંનો નજારો ખૂબ જ આનંદદાયક અને મેં 2 વખત દર્શન કરેલા. માહોલ ખૂબ જ અદભુત છે, ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો જોડાયેલા છે અને અત્યારે એમનામાં ઉત્સાહ જે જોઈએ તો જે ધક્કામુક્કીથી દર્શન થઈ રહ્યા છે એના પરથી જ કહી શકાય કે કૃષ્ણ ભક્ત કેટલા છે આ જગ્યા પર. જન્માષ્ટમીની પૂર્વ તૈયારીઓના મુજબ હરિભક્તો અહીંયા આવી જશે અને કાલે કે જે આખો દિવસ દર્શન ખુલ્લા રહેશે અને વારે વારે દર્શનના શયન દર્શન મંગળા દર્શન એવા દર્શન થતા રહેશે, એટલે જે ભક્તો મોટી સંખ્યામાં આવ્યા છે તે વારે વારે દર્શન કરી શકશે. કૃષ્ણ આઠમ જન્માષ્ટમીને માત્ર ગણતરીના કલાક બાકી રહ્યા છે ત્યારે વાત કરીએ રણછોડજી મંદિરમાં તો હાલ ભગવાનના જે રાજભોગના દર્શન છે તે હાલ ખુલી ગયા છે. નીચે ભગવાન રાજભોગ જમ્યા છે હાલ અને રાજભોગના દર્શન છે તે હાલ ખુલ્યા છે. ભગવાનના અહીંયા ગાડી રાજાના સ્વરૂપમાં શણગાર કરવામાં આવ્યો છે અને આજે શણગાર બાદ અહીં કહી શકાય કે જે મંદિર છે તે મંદિર થોડીક ક્ષણોમાં અહીંયાથી બંધ થશે. ત્યારે જો આઠમની તૈયારીઓની ભાગવત રૂપે વાત કરવામાં આવે તો અહીંયા જે ભક્તો છે તે મોટી સંખ્યામાં યાત્રાધામ ડાકોરમાં ઉમટી પડ્યા છે. જય રણછોડ માખણ ચોરના નાદ સાથે હાલ કહી શકાય કે જે ભક્તો છે તે અહીંયા ગાડી ઉમટી પડ્યા છે અને આ ભક્તો હાલ દર્શનનો લાભ લઈ રહ્યા છે. આ જ ભક્તો આજની રાત અહીંયા રોકાશે અને આવતીકાલે જે જન્માષ્ટમીનો પવિત્ર તહેવાર છે તે પવિત્ર તહેવારને ઉજવણી કરવા અહીંયા ગાડી રોકાશે. સંદીપ રાજપૂત સાથે VTV ન્યૂઝ.